નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદાર સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. તો ચાલો આજે આપણે જોઈશું કે પ્રોપર ચેસ કેવી રીતે રમાય છે. મેં અમારા વિસ્તારમાં અને ઘણા બીજા વિસ્તારમાં પણ ઘણા એવા બિગિનર્સ પ્લેયર્સ છે કે જે લોકોને ફક્ત પીસીસ ચલાવતા આવડતું હોય પણ ચેસનો મેઇન ટાર્ગેટ શું છે, ચેસ શાના માટે રમાય છે એ વિશે કશી જ ખબર નથી હોતી, એમ નામ જ રમ્યા જ કરે છે. ઘણા લોકોના તો બોર્ડ ઉપર કિંગ પણ ગાયબ થઈ ગયા હોય છે, એટલે કે કિંગ મારી દીધા બંનેના અને તો પણ ગેમ ચાલુ હોય. મિત્રો, કિંગ ક્યારેય ચેસમાં મારી નથી શકાતો, કિંગને ચેકમેટ કરવાની હોય છે. મેં તમને મારા પહેલાના વિડીયોમાં કહ્યું હતું કે ચેકમેટ બહુ મહત્વની વસ્તુ છે, ચેસનો એન્ડ ચેકમેટથી જ વધારે આવે છે, તો એના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને કોઈ બિગિનર્સની ગેમ્સ અત્યારે થોડી બતાવું છું કે કેવી રીતે લોકો રમતા હોય છે. ધારો કે એ લોકોને એટલી ખબર છે કે શરૂઆતમાં પોન બે સ્ટેપ ચાલે છે, તો કોઈ પણ પોન બે સ્ટેપ ચલાવી દેશે જેનું કોઈ કારણ પણ નથી, એમ નામ જ બસ પોન ચલાવવું એટલે પોન ચલાવવાનું. સામેવાળો વગર વિચારે આવી રીતે પોન ચલાવી દે છે કે એને પણ બે ચલાવ્યું, પણ એને એ ખબર નથી કે આ પોનથી આ પોન મરી જશે તો એની ગેમમાં એક પોઈન્ટ એ ગેમ ડાઉન થઈ જશે. મિત્રો, ચેસમાં તમે આગળના લેવલ ઉપર જશો એટલે એક પોઈન્ટ પણ ડાઉન થશો એટલે ગેમ હારવાની તરફ તૈયાર થઈ ગયા છો, એટલું સમજી લેજો કે એક પોઈન્ટ ડાઉન એટલે ગેમ લોસ તરફ તરત જ જતી રહેશે અને સામેવાળો સ્ટ્રોંગ પ્લેયર તમને છેલ્લે સુધી છોડશે નહીં અને એ પોન રિકવર પણ નહીં કરવા દે. અને પોનનું મહત્વ બહુ છે ચેસમાં, કારણ કે પોન પ્રમોશન જ્યારે થાય છે ત્યારે એની આપણે ક્વીન બનાવી શકીએ છીએ. હું તમને પોન પ્રમોશન વિશે પણ સમજાવી દઉં છું કે પોન પ્રમોશન એટલે શું, કે પોન કોઈ પણ તમારું જ્યારે ચાલતા ચાલતા સામેની લાઇનમાં છેલ્લી લાઇનમાં પહોંચી જાય, ધારો કે આ પોન મેં ચલાવતા ચલાવતા અહીં સુધી પહોંચાડી દીધું, પછી લાસ્ટ લાઇન ઉપર આપણે પોન લાવીશું ત્યારે તમે એને ક્વીન રૂક બિશપ કે નાઇટ આ ચારમાંથી કોઈ પણ પીસ જીવતો કરી શકશો. એટલે કે તમારી પોનની જે 1 પોઈન્ટની વેલ્યુ હતી એની જગ્યાએ 9 પોઈન્ટની વેલ્યુ થઈ જશે. ધારો કે ક્વીન બનાવશો તો 9 થશે, રૂક બનાવશો તો રૂકની તાકાત બનશે. એનો મતલબ મોટાભાગના પ્લેયરો ક્વીન જ બનાવતા હોય છે, કારણ કે ક્વીન સૌથી પાવરફુલ પીસ છે. એટલે જ્યારે જે સ્ક્વેરમાં ક્વીન બનતી હોય એ સ્ક્વેરને ક્વિનિંગ સ્ક્વેર કહેવાય છે. પોન બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોન જ્યારે સામે પહોંચે, છેલ્લી મૂવ તમારી હોય અને સામે પહોંચે એટલે પોનને તમારે ફક્ત સ્ક્વેર ઉપર ટચ કરવો પડશે અને ટચ કર્યા પછી એને બહાર મૂકવો પડશે અને પછી તમારે જે પીસ જીવતો કરવાનો હોય એ પીસ એ જ ખાનામાં મૂકવાનો છે. આ પોનથી પ્રમોશનની એકદમ સચોટ રીત છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે પોનને જે સ્ક્વેરમાં તમે પહોંચાડો એ સ્ક્વેરમાં સ્ક્વેર ઉપર પોન ટચ કરાવો અને પછી જ તમે કોઈ પીસ બીજો બનાવો અને એ સ્ક્વેરમાં બનાવીને પોનને બહાર મૂકી દેવાનું હોય છે. તો આ રીતે પોન પ્રમોશન થાય છે. તો પોન પ્રમોશન બહુ મહત્વની વસ્તુ છે. લોકોને પોનની વેલ્યુ જ ખબર નથી, એમનામ પોન જતું રહે તો એમ વિચારતા હોય છે કઈ નહીં પોન જ ગયું છે ને શું વાંધો છે, એમ કરી રમતા હોય છે. જેમ કે આને આ પોન ચલાવ્યું તો બ્લેકે આ પોન ચલાવ્યું, વગર વિચારે બસ રમતા આવડે છે રમી નાખો, પણ વિચારીને રમવાની ગેમ છે ચેસ, એમનામ કોઈ પણ મૂવ કરવાની નથી. હવે તમે આમ પોન ચલાવશો એટલે વ્હાઇટને તો ફાયદો થઈ જશે 1 પોઈન્ટનું. તો આવી રીતે ચેસમાં તમે ખાસ ધ્યાન રાખજો, તમારો એક પણ પોઈન્ટ વધારે જવો ના જોઈએ. ઘણા લોકો એમનામ પીસ રમતા હોય છે કે સપોર્ટ વગર, કે જેને કોઈ સપોર્ટ નથી ને સામેવાળો એને મારી શકે છે ત્યાં જઈને મૂકી દે છે. ધારો કે અત્યારે હું આ ચલાવું છું, બ્લેક એને નાઇટ ચલાવે છે, પછી અમુક લોકો શું કરે છે સીધો બિશપ અહીં મૂકી દેશે કે હવે હું અહીંયાથી નેક્સ્ટ મૂવમાં પોન મારીશ એવું ટાર્ગેટ સાથે, પરંતુ એ ખબર નથી કે એનો જ બિશપ આ નાઇટથી મફત જતો રહે છે અથવા તો પોનથી ફ્રીમાં જતો રહે છે. તો આવા બધા સ્ક્વેર જ્યાં ડેન્જર સ્ક્વેર છે ત્યાં તમારે રમતા પહેલા બહુ જ વિચાર કરવો પડશે. એટલે હું તમને ખાસ ગેમ સારી રીતે રમવાની આજે રીત જ બતાવું છું અને એના માટે તમારે ખાસ ઓપનિંગ પ્રિન્સિપલ હોવા જરૂરી છે. ઓપનિંગ પ્રિન્સિપલ એટલે કે ગેમની શરૂઆતના ખાસ નિયમો, કે જે તમે એ નિયમથી રમશો તો જ ગેમ જીતી શકશો. તો ચાલો ઓપનિંગ પ્રિન્સિપલ શું છે, તો સૌથી પહેલું તમારે બુકમાં નોટ અને પેન લઈને બેસી જાઓ અને લખવા માંડો કે નંબર 1 ઓપનિંગ પ્રિન્સિપલ છે સેન્ટર કંટ્રોલ. એટલે કે આ સેન્ટરના જે 4 સ્ક્વેર છે તેમાં તમારો કંટ્રોલ હોવો જોઈએ. આ 4 સ્ક્વેર કયા છે, તો આ સ્ક્વેર D4 છે, આ D5 છે, E4 છે અને E5 છે. આ 4 જે સ્ક્વેર છે
એ સેન્ટરના સ્ક્વેર છે એના ઉપર તમારો કંટ્રોલ એટલે કે સેન્ટર કંટ્રોલ, અને સેન્ટર કંટ્રોલ હંમેશા પોનની મદદથી જ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખો કે સૌથી પહેલો નિયમ છે સેન્ટર કંટ્રોલ. એના માટે હું સેન્ટર વાળું જ પોન ચલાવીશ, કારણ કે સાઈડ વાળું પોન ચલાવવું બહુ જ ખરાબ મૂવ છે. પછી બીજો નિયમ લખો કે માઇનર પીસીસ ડેવલપ. માઇનર પીસીસ કયા? તો બિશપ અને નાઇટ આ બે માઇનર પીસીસ છે, અને ક્વીન અને રૂક આ બે મેજર પીસીસ છે. તો તમારે સૌથી પહેલા ડેવલપ કરવાના, એટલે બહાર કાઢવાના માઇનર પીસીસ, અને બહાર કાઢો એટલે કે એને ડેવલપ કરો. ઈ ફોર બ્લેક રમશે ઈ ફાઈવ, હું રમીશ નાઇટ એફ થ્રી, બ્લેક રમશે નાઇટ સી સિક્સ. સપોર્ટ સાથે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે કોઈ પણ પીસનું ડેવલપની પાછળ પણ કઈ કારણ હોય છે. જેમ કે હું ઈ ફોર કરું છું તો એનું કારણ શું છે કે સેન્ટરનો કંટ્રોલ થઈ ગયો છે, અને આ ક્વિનનો રસ્તો ખુલી ગયો ઈ ફોર કરવાથી, આ બિશપનો રસ્તો ખુલી ગયો ઈ ફોર કરવાથી. એટલે કિંગ વાળું પોન બે સ્ટેપ ચલાવો તો ચેસમાં સૌથી બેસ્ટ મૂવ ગણાય છે શરૂઆતની મૂવમાં. એટલે ખાસ ધ્યાન રાખો કે કિંગ વાળું પોન બે સ્ટેપ ચલાવવાથી તમને આ બેમાં કંટ્રોલ મળે છે અને તમારા બીજા પીસીસ માટે રસ્તા ખુલે છે. એવી જ રીતે બ્લેકે પણ સારો રિપ્લાય આપવો હોય તો ઈ ફાઈવ જ કરવું જોઈએ, જેથી કરીને એને પણ બિશપ અને ક્વિનનો રસ્તો ખુલી જાય અને એને સેન્ટર કંટ્રોલ પણ થઈ જાય. હવે આપણે બીજો રૂલ ફોલો કરીશું કે માઇનર પીસીસ ડેવલોપ, એટલે કે હું નાઇટ બહાર કાઢીશ. હવે તમારે નાઇટ ક્યાં એટેક કરે છે જોવાનું છે. જો તમે બ્લેકથી રમતા હોય તો તમારે જોવાનું છે કે વ્હાઇટનો નાઇટ બહાર આવ્યો એટલે તમારા પોન પર એણે એટેક કર્યો છે, તો અહીંયા તમારે આ પોનને બચાવવાનું છે. હવે બચાવતી વખતે તમારું ડેવલોપ પણ થવું જોઈએ અને પોન પણ બચવું જોઈએ, તો એવી મૂવ છે નાઇટ સી સિક્સ. હવે શું થશે, આપણે નાઇટ સામે નાઇટ બહાર કાઢ્યો, જો વ્હાઇટ આ નાઇટથી પોન મારશે તો વ્હાઇટ માટે બેડ મૂવ થશે, કારણ કે બેડ એક્સચેન્જ ગણાય કે વ્હાઇટે એક પોઈન્ટ લીધો પોન મારીને, પણ એની સામે બ્લેકને એના થ્રી પોઈન્ટ મળી જશે નાઇટ મારીને. તો આ વ્હાઇટની બહુ જ ખરાબ મૂવ થઈ છે. તો આવી મૂવો તમે કરતા પહેલા બે વાર વિચાર કરજો કે હું આ મૂવ કરીશ તો મારો નાઇટ જતો રહેશે અને મને મળશે ફક્ત એક જ પોઈન્ટ. એટલે ચેસમાં મિત્રો કેલ્ક્યુલેશન બહુ જરૂરી છે. જ્યારે કોઈ પણ પીસ મારવો હોય તો તમારે ગણતરી કરીને મારવો પડે કે તમારા કેટલા પોઈન્ટ જાય છે અને તમને કેટલા પોઈન્ટ મળે છે, તમે નુકસાનમાં છો કે ફાયદામાં છો એ ખાસ જોવું પડશે. હવે આપણે બીજો જ નિયમ હજી બાકી છે કે બિશપ ડેવલપ કરવો છે, તો આપણે બિશપને બહાર કાઢીશું. અહીં ક્યારેય નહીં કાઢવાનું, ધ્યાન રાખજો દોસ્તો, કારણ કે તમારો બ્લેક બિશપ ક્યારે નીકળશે, આ પોન ફરશે તો જ નીકળશે, અને તમારો બિશપ જ તમારા પોન આગળ મૂકશો તો આ પોન ચલાવી જ નહીં શકો. એટલે આ બિશપને બહાર કાઢવો હોય તો એક આ સ્ક્વેર છે, પછી એક આ સ્ક્વેર છે, અથવા તો આ સ્ક્વેર છે, તમે આ ત્રણ જગ્યામાંથી ક્યાંય પણ કાઢી શકો છો. હું રમું છું બિશપ સી ફોર, હવે બ્લેક રમે છે નાઇટ એફ સિક્સ. હવે શું થયું મિત્રો, ત્રીજો રૂલનો ફોલો કરવાનો દિવસ આવ્યો, એટલે કે હવે ટાઈમ આવ્યો છે ત્રીજા રૂલને ફોલો કરવાનો. અહીં તમે કેસલિંગ કરી શકો છો, એટલે ત્રીજો રૂલ લખો કે ડુ કેસલિંગ અર્લી એઝ પોસિબલ. હા, અહીં ધ્યાન રાખવાનું છે કે કેસલિંગ એક મૂવ પછી પણ કરી શકશો, પરંતુ અત્યારે તમારે આ પોન બચાવવાની જવાબદારી ઉભી થઈ છે, કારણ કે આ નાઇટ પોનને મારે છે ફ્રીમાં, તો આપણે એક પોન પણ ફ્રીમાં ના જવું જોઈએ, એવી રીતે રમવાનું છે. તો હવે હું પહેલા કેસલિંગ કરતા પહેલા શું કરીશ, નાઇટ થી પોનને સપોર્ટ કરીશ, જેથી કરીને નાઇટ ડેવલપ થઈ જાય અને પોનને સપોર્ટ મળી જાય. બ્લેક પોન રમશે બિશપ ઈ સેવન અથવા તો બિશપ સી ફાઈવ. હવે બ્લેક ગમે તે રમે, તમારી પાસે કેસલિંગ કરવાની જગ્યા થઈ ગઈ છે, એટલે તરત જ કેસલિંગ કરી લો. આ દોસ્તો તમારી એકદમ સેફ ગેમ થઈ ગઈ. આને કહેવાય કિંગ પોન ઓપનિંગ. આ ચેસની એક ઓપનિંગનું નામ છે કિંગ પોન ઓપનિંગ, અથવા તો બીજું નામ છે જંગલ ઓપનિંગ પણ કહી શકો છો. હવે આ બંનેનું સંપૂર્ણ ડેવલપમેન્ટ થઈ ગયું, ફક્ત બંનેના આ બિશપ બહાર કાઢવાના બાકી છે. તો ચાલો એ પણ આપણે કાઢી લઈશું કે પહેલા આ પોન એક સ્ટેપ ચલાવી દઈશું, બે સ્ટેપ નહીં ચલાવાય, કારણ કે જો હું બે સ્ટેપ પોનને ચલાવીશ તો મારું પોન એકદમ ફ્રીમાં જશે. એટેક કેટલા છે દોસ્તો, નાઇટ બિશપ અને આ પોન, ત્રણ એટેક છે, અને બચાવવાળા કેટલા છે, નાઇટ અને ક્વીન, ફક્ત બે જ સપોર્ટર છે. તો જ્યારે એટેક કરતા તમારા ડિફેન્ડર બચાવવાળા ઓછા હોય ત્યારે તમારે એ સ્ક્વેર પર ના રમાય, હવે તમારું પોન ફ્રીમાં જતું રહે, કારણ કે હવે જો તમે નાઇટથી મારવા જશો તો તમારું બેડ એક્સચેન્જ થશે, કારણ કે બ્લેક તમારો નાઇટ મારશે, પરંતુ તમે જો ક્વીનથી નાઇટ મારશો તો બ્લેક તમારી ક્વીન પણ મારી લેશે. તો આવી રીતે એક્સચેન્જ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું, ચેસમાં ગુડ એક્સચેન્જ થવું જોઈએ અને ઇક્વલ એક્સચેન્જ થવું જોઈએ, બેડ એક્સચેન્જ ક્યારેય ના થવું જોઈએ. એક્સચેન્જ એટલે સામને સામને મારામારી. હવે ધારો કે હું કંઈક એક્ઝામ્પલ બતાવું છું કે બેડ એક્સચેન્જ કોને કહેવાય. હવે રમતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને કેટલા પોઈન્ટ મળે છે
અને તમારા સામે કેટલા પોઈન્ટ જશે. હવે દોસ્તો અહીંયા બ્લેક ટુ પ્લે છે અને બ્લેક ને જે બિગિનર પ્લેયર હોય તો એ શું કરે તો રૂપથી કે મારે બિશપ મારવો છે, રૂપથી બિશપ મારી દે, પરંતુ એ ના જોયે કે એના પોઈન્ટ કેટલા જશે. તો રૂપથી એને બિશપ તો માર્યો અને બિશપના 3 પોઈન્ટ મળ્યા, પણ સામે વ્હાઈટ ને ફાયદો થઈ ગયો કારણ કે નેક્સ્ટ મૂવ એની છે અને એ પોનથી તમારો રૂપ મારશે તો વ્હાઈટ ને 5 પોઈન્ટ મળી જશે. એટલે આ પોઝિશનમાં બેડ એક્સચેન્જ કોનું થયું દોસ્તો? બ્લેક નું. અને ગુડ એક્સચેન્જ કોનું થયું? વ્હાઈટ નું. તો આવું બેડ એક્સચેન્જ કરશો તો ગેમ જલ્દી હારી જશો. પછી આપણે ઇક્વલ એક્સચેન્જ કરી શકીએ, બિશપ થી નાઇટ મારી અને સામે વાળાને આપણો બિશપ આપી શકીએ, એને કહેવાય ઇક્વલ એક્સચેન્જ. આ પોઝિશન છે ધારો કે, તો અહીંયા હું ઇક્વલ એક્સચેન્જ કરું તો મને કોઈ નુકસાન નથી જવાનું. હું બિશપ થી નાઇટ મારીશ, મારા 3 પોઈન્ટ જશે અને સામે બ્લેક વાળો મારો બિશપ મારશે તો એના 3 પોઈન્ટ મને મળશે. તો આવી રીતે ઇક્વલ એક્સચેન્જ કરવાથી લોસ નથી જતો, પરંતુ બેડ એક્સચેન્જ કરવાથી ગેમ હારી જવાય છે. તો ગેમ દોસ્તો હવે હું કહું એ પ્રમાણે જ રમજો, ગમે તેમ ના રમશો, મન ફાવે એમ ના રમશો. અને બીજી વસ્તુ આમાં હજી હું અમુક નિયમો કહું છું સાથે સાથે, તમે પહેલો નિયમ લખો સેન્ટર કંટ્રોલ, બીજો નિયમ લખો માઇનર પીસીસ ડેવલપ, ત્રીજો નિયમ લખો કે જલ્દી કેસલિંગ કરો, ડુ કેસલિંગ અર્લી એઝ પોસિબલ, ચોથો નિયમ લખો કે ડુ નોટ ડેવલપ યોર નાઇટ ઓન સાઇડ સ્ક્વેર, એટલે કે નાઇટ ને સાઈડમાં ક્યારેય ના કાઢો, નાઇટ ને હંમેશા સેન્ટર બાજુ જ કાઢો, બંને નાઇટ એવી રીતે જ કાઢવાના છે. આ નાઇટ અહીંયા અહીંયા નહીં હોવા જોઈએ, નાઇટ અહીંયા હોવો જોઈએ એનસી 3 ઉપર. એવી રીતે બ્લેક નો નાઇટ ક્યાં હોવો જોઈએ? તો એનસી 6 ઉપર, અથવા તો આ નાઇટ હોવો જોઈએ એનએફ 6 ઉપર. પછી નિયમ નંબર 4-5 લખો, ડુ નોટ ડેવલપ યુઅર ક્વીન ઇન ટુ અર્લી. દોસ્તો ક્વીન ને ક્યારેય જલ્દી ડેવલપ નથી કરવાની, ક્વીન જલ્દી ડેવલપ કરશો તો તમારી ક્વીન ફસાઈ જશે. એના વિશે હું મારા નવા જે ચેપ્ટર આવશે, મીન્સ કે મારો આગળનો જે વિડીયો આવશે, એમાં હું વિસ્તારથી તમને સ્કોલર મેટ અને ક્વીન જલ્દી ડેવલપ કરવાથી શું શું નુકસાન જાય છે એના વિશે હું આખો એક વિડીયો તમને બતાવીશ, જેથી તમે શીખી શકશો કે ક્વીન ને કેમ બહાર નહીં કાઢવાની, એનું કારણ શું છે. બરોબર છે? તો હવે આપણે સમજી ગયા છીએ કે ગેમ સારી રીતે કઈ રીતે રમવાની. તમારો ટાર્ગેટ હોવો જોઈએ ચેક અને ચેકમેટ, સામેવાળાના રાજાને ફસાવવાનો છે, ચેકમેટ કરવાનો છે. એ ખાસ ધ્યાન રાખજો, કિંગ ને ક્યારેય મારવાનો નથી હોતો, તમે કિંગ મારશો તો ઇલીગલ મૂવ થશે. કિંગ ને ફસાવવાનું હોય છે, અરેસ્ટ કરવાનું હોય છે, ચેકમેટ કરવાની હોય છે. તો ચાલો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો 100% લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન બહુ જ મળે. અને મળીશું મારા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.